તમારા મિત્રોની ઊંચાઈનો એક કોઠો તૈયાર કરો. સેન્ટીમીટર માપવા માટે તમે તમારી નાની માપપટ્ટીનો ઉપયોગ કરી શકશો. નામ: એક મીટર કરતા ઊંચો નીચો સરખો. એક મીટર કરતા કેટલા સેન્ટીમીટર વધારે કે ઓછા. શંભુ ઊંચો 4 સેન્ટીમીટર. હવે અહીંયા નામ લખેલું છે, એમાં એક નામ લખેલું છે એક્ઝામ્પલ તરીકે શંભુ, તો એ 1 મીટર કરતા ઊંચો છે. તો કેટલા સેન્ટીમીટર ઊંચો છે? તો કે 4 સેન્ટીમીટર. હવે અહીંયા તમારે તમારું નામ લખવાનું, તમારા મિત્રોના નામ લખવાના, આર્ષિત, ઓમ, શ્રેય અને રવિ. હવે આમાં 1 મીટર કરતા ઊંચો, આમાં ઊંચો, આમાં ઊંચો ને આમાં આવશે નીચો. પછી અહીંયા 1 મીટર કરતા કેટલા સેન્ટીમીટર ઊંચો છે? તો કે 16 સેન્ટીમીટર. આમાં 16 સેન્ટીમીટર. પછી આમાં 8 સેન્ટીમીટર, આમાં 22 સેન્ટીમીટર અને આમાં 4 સેન્ટીમીટર નીચો. આમાં નીચો આવશે, આમાં ઊંચો. બરાબર. હવે અરે હું 1 મીટર કરતા 4 સેમી વધારે ઊંચો છું. જો આ એમ કે છે કે હું 1 સેન્ટીમીટર કરતા 4 સેમી, 1 મીટર કરતા 4 સેમી વધારે ઊંચો છું. હવે આ એમ કે છે, જો આની લંબાઈ માપી અને મને જોવા દો કે અહીંયા આકાર દો લખેલા છે. બરાબર. તો મને જોવા દો કે શું હું 1 મીટર કરતા વધારે ઊંચો છું. આ જાણવા માંગે છે કે હું 1 મીટર કરતા વધારે ઊંચો છું. પેજ નંબર 56. સેન્ટીમીટર કે મીટર, આમાંથી કોઈ લંબાઈ સેન્ટીમીટરમાં હશે અને કોની લંબાઈ મીટરમાં. આમાં આપણે લખવાનું છે કે કોની લંબાઈ સેન્ટીમીટરમાં છે અને કોની લંબાઈ મીટરમાં છે. હવે કોમ્પ્યુટરની સ્ક્રીનની પહોળાઈ, આ જો કોમ્પ્યુટર છે એની આ સ્ક્રીન છે, એની પહોળાઈ માપવાની છે. તો ઈસેમાં આપણે માપીશું તો સેમીમાં, એટલે કે સેન્ટીમીટર. તો અહીંયા આપણે લખવાનું સેન્ટીમીટરમાં. પછી શીખ લોકો દ્વારા પહેરાતી પાઘડીની લંબાઈ, શીખ લોકો હોય એની પાસે જે પાઘડી હોય એ દુપટ્ટા કરતાં પણ લાંબી હોય, તો એની લંબાઈ આપણે સેવા માપીએ તો મીટરમાં. અહીંયા લખશું આપણે મીટર. હવે 1 વર્ષના બાળકની ઊંચાઈ, 1 વર્ષનું બાળક હોય એની ઊંચાઈ સેમાં માપીએ તો સેમીમાં. હવે કેળાની લંબાઈ, કેળાની લંબાઈ આપણે સેમાં માપીશું તો એની લંબાઈ આપણે માપપટ્ટીથી પણ માપી શકીએ. આપણે જે કંપાસ બોક્સમાં જે માપપટ્ટી હોય છે એની મદદથી આપણે કેળાની લંબાઈ માપી શકીએ, તો સેમીમાં. હવે હાથીની કમર, હાથીની કમર, હાથીની કમર હોય કેટલી મોટી હોય તો એ આપણે સેમાં માપીએ તો મીટરમાં. શેરડીની ઊંચાઈ, તો શેરડી છે, શેરડીનો સાંઠો હોય એ કેટલો લાંબો હોય તો એને આપણે સેમાં માપીએ તો મીટરમાં. હવે કૂવાની ઊંડાઈ, કૂવાની ઊંડાઈ તો એ પણ આપણે મીટરમાં માપી શકીએ. પછી તમારી માતાની ઊંચાઈ, આપણા મમ્મીની ઊંચાઈ હોય તો એ આપણે સેમાં માપી શકીએ તો મીટરમાં. વર્ગખંડથી શાળાના દરવાજા સુધીનું અંતર, વર્ગખંડ એટલે કે આપણો જે ક્લાસરૂમ હોય ત્યાંથી શાળાના દરવાજા સુધીનું અંતર આપણે સેમાં મપાય તો કે મીટરમાં. હવે તમારા પિતાના હાથની લંબાઈ, આપણા પપ્પાના હાથની લંબાઈ આપણે માપી હોય તો સેવા માપીએ તો કે સેન્ટીમીટરમાં, એટલે કે સેમીમાં. સેન્ટીમીટરને આપણે ટૂંકમાં લખવું હોય તો સેમી લખાય. આગ્રાની સફર, મારિયા અને આયુષ તેમના કુટુંબ સાથે આગ્રા જાય છે. તેઓ આગ્રા કેન્ટ રેલવે સ્ટેશને ઉતર્યા અને તાજમહેલ જવા માટે રિક્ષામાં ઉપડ્યા. 3 કલાક પછી ફરી રિક્ષામાં આગ્રા જવા રવાના થયા. બપોર પછીના સમયમાં તેઓએ ફતેહપુર સિકરી જવા બસ પકડી. હવે પેજ નંબર 57. આગ્રાનો નકશો, જો આ આગ્રાનો નકશો બતાવેલો છે. અહીંયા ફતેહપુર સિકરી છે આ, પછી આ છે બાબરપુરનું જંગલ, આ બાબરપુરનું જંગલ, પછી આગ્રાનો કિલ્લો છે, પછી આ છે તાજમહેલ છે, પછી આ યમુના નદી છે.
આ તાજ જંગલ, આ છે એ શું છે, તાજ જંગલ છે. અને આ આગ્રા કેન્ટ રેલવે સ્ટેશન, જો આગ્રા કે કેન્ટ રેલવે સ્ટેશન છે, આ રેલવે ના પાટા છે, બરાબર છે. હવે આ જગાઓ વચ્ચેના અંતર તરફ જુઓ. કિલોમીટરના બદલે આપણે કિમી લખીએ છીએ. કિલોમીટરને આપણે ટૂંકમાં લખવું હોય તો શું લખાય, તો કે કિમી. આગ્રા કેન્ટ રેલવે સ્ટેશનથી તાજમહેલ 5 કિમી. આગ્રા કેન્ટ રેલવે સ્ટેશનથી તાજમહેલ અહીંથી અહીંયા સુધી, તો કે 5 કિમી. તાજમહેલથી આગ્રાનો કિલ્લો, તાજમહેલથી આગ્રાનો કિલ્લો અહીંયા, તો 2 કિમી. જો અહીંથી અહીંયા સુધી, તો કે 2 કિમી. આગ્રાના કિલ્લાથી ફતેપુર સિક્રી 40 કિમી. આગ્રાના કિલ્લાથી ફતેપુર સિક્રી અહીંયા સુધી, તો 40 કિમી. હવે નકશામાંથી શોધો આગ્રા કેન્ટ રેલવે સ્ટેશનથી વધારે દૂર છે તાજમહેલ કે ફતેપુર સિક્રી. આગ્રા કેન્ટથી, જો આગ્રા કેન્ટ છે ત્યાંથી વધારે દૂર શું છે, તાજમહેલ છે કે પછી ફતેપુર સિક્રી, આ કે આ, બરાબર. તો રેલવે લાઇન બતાવે છે, આ રેલવે લાઇન બતાવે છે. આમાંથી રેલવે લાઇનથી વધારે નજીક શું છે, જો અહીંયા બાબાપુરનું જંગલ કે તાજ જંગલ રેલવે લાઇનથી વધારે નજીક, આ રેલવે લાઇન છે એનાથી વધારે નજીક શું છે, તો તાજ જંગલ છે કે બાબાપુર જંગલ, તો તાજ જંગલ આવશે. અહીંયા ખરું કરવાનું. હવે આગ્રાનો કિલ્લો અને તાજમહેલ, આગ્રાનો કિલ્લો રેલવે લાઇનથી, જો અહીંયા આગ્રાનો કિલ્લો અને તાજમહેલ, તો આગ્રાનો કિલ્લો, તો અહીંયા આપણે ખરું કરીશું આગ્રાના કિલ્લા ઉપર. હવે યમુના નદીથી વધારે નજીક શું છે, જો આ યમુના નદી છે એનાથી વધારે નજીક શું છે, તો કે તાજમહેલ, અહીંયા લખવાનું તાજમહેલ. તાજમહેલ કે રેલવે સ્ટેશન, આ તાજમહેલ છે, આ યમુના નદી છે એનાથી વધારે નજીક આ તાજમહેલ છે, રેલવે સ્ટેશન દૂર છે, તો અહીંયા આપણે લખીશું તાજમહેલ. હવે પેજ નંબર 58, સાચી લંબાઈ જોડો. દરેક ચિત્ર કેટલું લાંબુ હોઈ શકે તેને અનુરૂપ લીટી દોરો. દરેક ચિત્ર, જો અહીંયા ચિત્રો બતાવેલા છે, એ કેટલું લાંબુ હોઈ શકે એને અનુરૂપ આપણે લીટી દોરવાની છે. હવે અળસિયાની લંબાઈ, તો અળસિયાની લંબાઈ આશરે કેટલી હોય, તો કે 10 સેન્ટીમીટર. જો અહીંયા મેં કરેલું છે આ રીતે, તમારે કરવાનું 10 સેન્ટીમીટર સાથે જોડવાનું. હવે છે બાળકની ઊંચાઈ, બાળકની ઊંચાઈ કેટલી હોય, તો 1 મીટર, અહીંયા 1 મીટર. હવે આંગળીના નખની પહોળાઈ, આંગળીનો નખ છે એની પહોળાઈ, આ પહોળાઈ કહેવાય, તો 1 સેન્ટીમીટર અહીંયા જોડવાનું છે. હવે સાડીની લંબાઈ, જો આ સાડી આપેલી છે એની લંબાઈ, તો 5 મીટર. સાડી કેટલી લાંબી હોય, તો 5 મીટર. હવે શાળા, ઘરથી શાળા સુધીનું અંતર, જુઓ અહીંયા ઘર આપેલું છે અને અહીંયા શાળા આપેલી છે, તો ઘરથી શાળા સુધીનું અંતર 26, અહીંયા 26નો આંકડો છે, અહીંયા 27, એટલે 1 કિલોમીટર થયું ને, તો અહીંયા 1 કિલોમીટર અહીંયા જોડવાનું છે અહીંથી અહીંયા. હવે પેજ નંબર 59, લાંબી પૂંછડીની હરીફાઈ સ્પર્ધા. આ ચિત્રમાં દર્શાવેલ પ્રાણીઓ વચ્ચે સ્પર્ધા યોજાઈ. જે પ્રાણીની પૂંછડી સૌથી વધારે લાંબી હતી તેને ઇનામ જીત્યું. જે પ્રાણીની પૂંછડી સૌથી વધારે લાંબી હતી એણે ઇનામ જીત્યું.
प्राणी की पूछड़ी सौथी वधारे लांबी हती तेणे इनाम जीत्यो। हवे विचारो के कोने प्रथम इनाम मळ्यु अने कोने द्वितीय इनाम मळ्यु। सौथी लांबी पूछड़ी नी लंबाईनु मात्र अनुमान करो। तो पहलू इनाम वांद्रो अने बीजू इनाम गाय। वांद्रानी लंबाई छे जे पूछड़ीनी सौथी वधु छे, तो आमां एक नंबर अहींया लखवानो तमारे अने अहींया बे नंबर लखवानो। અને અહીંયા લખવાનું પહેલું ઇનામ વાંદરો અને બીજું ઇનામ ગાય। મારે પૂંછડી છે, આ કોણ છે? સાપ છે, અજગર। તો આખું શરીર પૂંછડી ન ગણી શકાય। જો આ એનું મોઢું છે એટલે મોઢાનો ભાગ છે એ પૂંછડી ન ગણી શકાય, પણ અહીંથી અહીંથી તે અહીંયા સુધી પૂંછડી ગણાય। હવે પેજ નંબર અહીંયા આપણો આ પાઠ આપણે પૂર્ણ કરીએ છીએ। નમસ્તે વિદ્યાર્થી મિત્રો।